નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. આજના મુખ્ય સમાચાર. બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું. સરકાર સાથે ચર્ચા કર્યા વિના ફૂલ કોર્ટ બેઠક બોલાવતા મામલો બિચક્યો. દિલ્હી પોલીસ બની વધુ એડવાન્સ, એઆઈની મદદથી ચલાન બનાવશે અને વોટ્સએપ પર મોકલશે. અરવલ્લી મેઢાસણ પ્રાથમિક શાળા નંબર 1 નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં આનંદ, ઝડપી નિર્માણ થશે. મોડાસા હંગામી બસ સ્ટેશનમાં ચોમાસાનું પાણી ભરાઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય. ગાંધીનગર જિલ્લામાં આવેલા ડભોડા જવાના 3 રસ્તા અત્યંત જોખમી, અકસ્માતનો ભય. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટર વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અને ફ્રી બ્રેસ્ટ સ્ક્રીનિંગ ચેકઅપ. માર્ગ અને મકાન વિભાગમાં જાણે કે હવે ગુજરાત નહીં પણ સમગ્ર જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર. તંત્રી લેખ, સામાન્ય નાગરિકોને ઝટકો. 3 સરકારી બેંકોએ વ્યાજદર વધારતા સસ્તી લોનની આશા પણ રોળાઈ. હર ઘર તિરંગા અભિયાન 2024. થરાદ ડેપો દ્વારા થરાદ એસટી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયું. સુરત હોડી બગલા જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરાયા. ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એનસીસીનું ગૌરવ. સમસ્ત મહાજન દ્વારા 23-25 ઓગસ્ટ ધર્મજથી પિંડવાડા સુધી રાષ્ટ્રીય જીવદયા પર્યાવરણ યાત્રા. 12 ઓગસ્ટ વિશ્વ યુવા દિવસ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવરિયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. આજથી રાજકોટ ખાતે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ. કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી તેમજ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે. સુબીર ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાઈ તિરંગા યાત્રા. ઉત્તાન તાલીમ કેન્દ્ર 10-8-2024 આયોજિત રક્ષાબંધન નિમિત્તે પ્રદર્શન વેચાણ. મિશન આરોગ્યમ અંતર્ગત 137 લોકોના લોહીના મલ્ટી રિપોર્ટ કરી આપ્યા. રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવવા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાનને રાજ્યભરમાં વ્યાપક આવકાર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી. નખત્રાણાના યુવા ચિત્રકારે બનાવ્યું મોરની પીછી પર હનુમાનજી મહારાજનું અદ્ભુત ચિત્ર. કેન્દ્ર સરકારના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલયની યોજનાનો લાભ ગુજરાતના એક પણ તીર્થધામને ના મળ્યો. બેસ્ટ સિંગર ઓફ ધ સિટી 2024. આભાર, મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર, દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.